બેથિન જે આ પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન એમને જે આપ્યું અને ક્ષત્રિય સમાજ જે માંગ કરે છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે, કેમ કે રાજકારણમાં પબ્લિક ઓફિસમાં આવું દમી સમાજ વતી બોલવું એ વ્યાજબી નથી. મારું ક્ષત્રિય સમાજનું માન અને ગરિમા અને અસીમા જાળવી રાખે એવું ભાજપ સરકાર કરે. પરસોત્તમ રૂપાલે આપેલા નિવેદનને કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં રોષ છે ફાટી નીકળ્યો છે, અને જેની વાત કરવામાં આવે તો સુરેન્દ્રગીરમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટને રદ મુદ્દે વઢવાણ સ્ટેટના સિદ્ધરાજસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે જયરાજ. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ એવું નિવેદન છે એ વઢવાણ સ્ટેટે આપવામાં આવ્યું છે. સમાજના આગેવાનો જે પણ નિર્ણય લેશે એ નિર્ણય અંગે પણ એમણે વાતચીત કરી હતી, અને વઢવાણ સ્ટેટ જે છે એ સમગ્ર ક્ષત્રિય સમાજની સાથે છે અને જે પણ નિર્ણય લેવામાં આવશે એ નિર્ણયમાં એમનો પૂરેપૂરો સાથ રહેશે. પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ એમના જેટલા પણ આગેવાનો છે એ બધા જ લાલઘૂમ છે, અને કોઈ પણ સમાજના ટીકા ટિપ્પણી કરતા પહેલા કેટલી વખત વિચાર કરવો જોઈએ એ બાબતે પણ એમણે વાત કરી હતી. અમારી માતા દીકરી બહેનોનું અપમાન એ પુરુષોત્તમ રૂપાલાએ જે કર્યું છે એ બિલકુલ પણ યોગ્ય નથી, અને આખા મુદ્દે એમણે શું વાત કરી ચલો સાંભળીએ. પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન એમને જે આપ્યું અને ક્ષત્રિય સમાજ જે માંગ કરે છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે, તો એમાં મારું એવું કહેવાનું છે કે અમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે છીએ, અમે ક્ષત્રિય સમાજના જ છીએ, અને ક્ષત્રિય સમાજ જે કહેશે અને જે નિર્ણય લેશે એ અમે સ્વીકારશું. અને મારી પર્સનલ એવી ઓપિનિયન છે કે એમની ટિકિટ રદ થવી જ જોઈએ, કેમ કે રાજકારણમાં પબ્લિક ઓફિસમાં આવું દમી સમાજ વતી બોલવું એ વ્યાજબી નથી. એટલે એ મારું છે કે એમની ટિકિટ રદ થાય, અને હું ભાજપ સરકારને વિનંતી કરું કે એમની ટિકિટ રદ કરવામાં આવે અને અમારું ક્ષત્રિય સમાજનું માન અને ગરિમા અને અસીમા જાળવી રાખે એવું ભાજપ સરકાર કરે.